આવે ત્યારે એની સાથેનો વ્યવહાર જ એનું અડધું દુઃખ ઓછું કરી દેતું હોય છે. અને એ કરવા માટે જે અહીં કરતા હર્તાઓ છે, ડોક્ટર હોય, નર્સ હોય, અથવા તો જે કઈ સ્ટાફ વગેરે છે એ કામ કરતું હોય છે. હું તો અનેક ઠેકાણે હોસ્પિટલના ઉદઘાટનમાં હમણાં છેલ્લા બે ચાર દિવસની અંદર પણ જામ ખંભાળિયા, ધરમપુર એ બધામાં આવા જ સુંદર મકાનોના ઉદઘાટન કરીને આવી છું ને ખૂબ સુંદર સેવાઓ ને ત્યાંના લોકો માટે પ્રાપ્ત થઈ રહી છે. એકલા અમદાવાદ શહેર માટે નહીં પરંતુ દૂર દૂર વનવાસીઓ જ્યાં વસે છે એવા વનવાસીઓના વિસ્તારોની અંદર પણ આવી જ અદ્યતન અને સંપૂર્ણ સુસજ્જ એવી હોસ્પિટલો બનાવીને આપણે એમને આપી છે. એવું છે એટલે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી કે શહેરોમાં સરસ અને ગામડાઓમાં જેવું તેવું ચાલી જાય એવું છે. અને એટલે આવી એક હોસ્પિટલ સાથે જોડાયેલી આ હોસ્ટેલ, એની અંદર વિદ્યાર્થીઓ એમના શિક્ષણ માટે જે કંઈ આવશ્યકતા હોય એ બધી જ આવશ્યકતાઓ પૂર્ણ થાય એ પ્રમાણેના એમના રૂમો, એની અંદરની પૂરી સગવડો એ બધું જ બનાવીને તમારે સામે મૂક્યું છે એવું છે. હવે એનો ઉપયોગ તમારે કેવી રીતે કરવાનો, કેવી રીતે શીખવાનો, કેવી રીતે જાણવાનો, કેવી રીતે ડીલ કરવાનો દર્દીઓ સાથે, એ પણ એક પ્રકારનું શિક્ષણ છે આપણે બધાઓના માટે એવું છે. અને મેં અનેક ઠેકાણે જોયું છે મિત્રો, માનવી બે પ્રકારના હોય એમાં કઈ તમે ડોક્ટર એટલે જુદા અને અમે રાજકારણ એટલે જુદા એવું ના હોય. અમારી ઓફિસમાં કોઈ આવે તો અમે એમ કહીએ કે ભાઈ બેસ ને હમણાં થોડી વાર ચા પાણી કરીને આવીએ છીએ, પણ ત્યાં એ ચાલે, હોસ્પિટલમાં ન ચાલે. કોઈ હાર્ટ એટેક વાળો દર્દી આવે ને આપણે એમ કહીએ કે ભાઈ હમણાં રહેવા દે ને પછી જોઈએ છીએ, તે બિચારો ઉપર જતો રહેવું છે. એટલે એની સાથે ડીલ કેવી રીતે કરવું, શા માટે કરવું, એ દરેક સ્થાને જુદું જુદું હોય છે મિત્રો. અને બીજો બે સ્થાન એવા છે અથવા તો બે સંસ્થાઓ કહીએ તો ચાલે એવા છે. એક છે ડોક્ટર કે જે દર્દી અને ભગવાનના સ્વરૂપમાં જોતો હોય છે, દર્દી અને ભગવાનના સ્વરૂપમાં જોતો હોય છે અને એને એક ભરોસો પડે છે કે હા હવે હોસ્પિટલમાં પહોંચ્યા, ડોક્ટર સાહેબ આવી ગયા એટલે આપણે હવે બચી જઈશું. આ આસ્થા, આ વિશ્વાસ, આ ભરોસો એ ડોક્ટર ઉપર અને એની આસપાસ સંકળાયેલા સૌ સ્ટાફ સાથે હોય છે, વિશ્વાસ સાથે ચાલે છે. એટલું નહીં, કોઈને એમ કહેવામાં આવે કે ભાઈ હવે તો કેસ બરાબર નથી અને હું કંઈ બચાવી નહીં શકું, તમે બીજી હોસ્પિટલમાં લઈ જાઓ તો લઈ જાઓ, ત્યારે પણ એ ડોક્ટર ઉપર ભરોસો મૂકે છે કે ના સાહેબ તમે નક્કી કરો, હું તમારા શરણે છું, તમે જે મારું નસીબ હશે તો જીવીશ, નહીતર તમારા ત્યાં તમારે જ કરવાની છે. આટલો ભરોસો એ ડોક્ટર ઉપર દર્દીઓ મૂકતા હોય છે. અને બીજો શિક્ષકો, એમાં પ્રાઇમરી જો બીજા કોઈ નહીં, પ્રાથમિક શાળાના શિક્ષકો ઉપર એટલો જ ભરોસો લોકોનો હોય છે કે ભાઈ મારું બાળક આ શાળાની અંદર જાય છે તો એમાં કંઈક પરિવર્તન આવશે, કંઈક શીખશે, કંઈક સારી આદતો પડશે, કંઈક ગુણો એમાં આવશે, એ ભરોસો ત્યાં મૂકવામાં આવે છે. બાકી બીજા સ્થાનો ઉપર મૂકવો ના મૂકવો એ તો બધા તમારી ઉપર આધાર છે, અમારી ઉપર મૂકવો ના મૂકવો એ પણ બધા સમાજ ઉપર એનો ભરોસો છે કે ભાઈ આના પાસે જઈશું તો કામ ઉકેલાશે કે બગડી જશે. એટલા એવાય કામો હોય કે આવ્યા ને પેલા, ઠીક હવે જરા જોઈ લઈએ કેવી રીતે ફાઇલ ક્લિયર થાય છે, એવું તમારી એવું છે. આ બધું એક સમાજની અંદર બધું બનતું હોય છે મિત્રો, પણ રાજ્ય સરકારની એ ફરજ બને છે, પછી કોર્પોરેશન હોય, નગરપાલિકાઓ હોય, જિલ્લા પંચાયતો હોય, કે આ બધાએ સાથે મળીને પોતપોતાના વિસ્તારોની અંદર જે ખૂટતી કડીઓ છે એ ખૂટતી કડીઓને શોધવી પડે અને ખૂટતી કડીઓને
શોધીને એને કેવી રીતે દૂર કરી શકાય અને એક સારું વાતાવરણ આપણે કેવી રીતે બનાવી શકીએ એના ઉપર મોટો આધાર રહે છે. અધ્યાપકો ટીચિંગ પણ કરતા હોય છે અને પ્રેક્ટિસ પણ કરતા હોય છે સ્ટુડન્ટ્સ વગેરે. એટલે એક બાજુ થિયરી શીખવાની હોય છે તો બીજી બાજુ એનો પ્રેક્ટિકલ પણ કરવાનો હોય છે. એટલે આ બંને બાબતો એક સાથે કોલેજોની અંદર શીખવવામાં આવે છે, જેની સાથે હોસ્પિટલો હોય એટલે મોટો લાભ એમને ત્યાં પ્રાપ્ત થતો હોય છે. આપણે ત્યાં પહેલા, મને યાદ છે કે 2000 આજુબાજુ 1200 સીટો હતી મેડિકલની, માત્ર 1200 સીટો હતી. અને આ 1200 સીટોમાંથી વધારો કરીને આજે 3200 સીટો સુધી આપણે પહોંચ્યા છીએ મિત્રો. અને આવતા વર્ષે બીજી 100 સીટ વધશે. આવતા વર્ષે બીજી 100 સીટનો વધારો કરી શકીશું અને બીજી 50 સીટો પેરામેડિકલ પીજી કશું નહોતું, પોસ્ટ ગ્રેજ્યુએટ. કારણ કે આ બધું મારાથી અજ્ઞાન છે, બધી સ્ટેથોસ્કોપ ચાલુ છે કે નહીં એ ડોક્ટરને ખબર પડે, અમને ના ખબર પડે, અમને બધું હરખુટ લાગે છે. તો 50 સીટ એ પીજીની આપણે મંજૂર કરશું આવતા વર્ષ માટે, અત્યારથી પ્લાનિંગ થઈ રહ્યું છે. અને 100 સીટ એ પણ આવતા વર્ષે નવી શરૂ થશે. ઘણા બધા લોકોની સાથે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે આજના જે બાળકો છે 8, 10, 15, 20 વર્ષના, એમને 2000 પહેલાનું ગુજરાત કેવું હતું એને ખબર છે? ખરું ખબર છે? એમણે તો આજનું ગુજરાત જોયું છે, આજના રોડ જોયા છે. એમણે 20 વર્ષ પહેલાના અમદાવાદના કે કોઈ પણ શહેરના રોડ જોયા નહોતા કે કેવા રોડ હતા એવું છે. આજની હોસ્પિટલો અને હોસ્પિટલોની વ્યવસ્થાઓ એ લોકો જોઈ રહ્યા છે. 15-20 વર્ષ પહેલા હોસ્પિટલો કેવી હતી એમને ખબર નથી. આજથી 20 વર્ષ પહેલા ગુજરાતમાં માત્ર 11 યુનિવર્સિટીઓ હતી, માત્ર 11. આજે 52 યુનિવર્સિટીઓ છે ગુજરાતની અંદર. એટલે આ આખું ડેવલપમેન્ટ કેવી રીતે થયું છે પાછલા 15-17 વર્ષની અંદર, એ ડેવલપમેન્ટ આ સરકારે કર્યું છે. મેં કહ્યું એમ કે 20 વર્ષ અથવા તો 15-17 વર્ષની ઉંમરના છોકરાઓને ભૂતકાળ જોયો જ નથી એમને તો, કે 24 કલાક વીજળી હતી ગામમાં. 10મો 12મો ધોરણ ભણતા હતા ત્યારે દીવડું લઈને ભણતા હતા એ એમને ખબર નથી. એ તો મા બાપને પૂછે તો ખબર પડે કે દીવડું હતું શું હતું એવું, ગામડાઓની અંદર શહેરોની અંદર એવું છે. તો આ જ્યારે આખું ડેવલપમેન્ટ પૂરા ગુજરાતની અંદર થઈ રહ્યું છે, પહેલા એવી સ્થિતિ હતી એન્જિનિયરિંગમાં, આજે દરેક જિલ્લાની અંદર સરકારી ઇજનેરી કોલેજો છે. પાછલા 15 વર્ષમાં આપણે બનાવી અને એટલી બધી સીટો વધી કે જેને કારણે હવે દર વર્ષે 10-15 હજાર સીટ ભરાતી જ નથી, એવું ખાલી રહે છે ભાઈ. પહેલા એવું હતું કે એન્જિનિયરિંગમાં દાખલ થવું છે તો નહોતું મળતું અહીં એડમિશન, તો જવું પડતું હતું બેંગ્લોરમાં, જવું પડતું હતું મદ્રાસમાં, રૂપિયા ખર્ચવા પડતા હતા, 5-10-15 લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો. હવે એવું છે નહીં ભાઈ, આઈશ. હવે ત્યાં જતા હતા ત્યારે 20-25 લાખ રૂપિયાનો 5 વર્ષની અંદર ખર્ચ કરતા હતા. ગુજરાતમાં જ રહેવાનું, ગુજરાતમાં ઘરમાં જ રહેવાનું, જમવા કરવાનું, ન હોસ્ટેલ, કોલેજમાં આવવાનું, અને માત્ર ફી 60-70 હજાર કે લાખ રૂપિયાની ફી ભરવી પડે તો એ આપણે બૂમો પાડીએ છીએ. પહેલાને યાદ રાખીએ, 25 લાખ રૂપિયાનો ખર્ચ કરતા હતા, આજે માત્ર 1 લાખ રૂપિયાનો વર્ષે ખર્ચ કરવો પડે છે. મેડિકલમાં પણ આ જ હતું ભાઈ, મેડિકલમાં દીકરાને, અને તે પણ કોના દીકરાઓ જતા હતા મેડિકલમાં. અને એટલે પરિસ્થિતિ જે પલટાઈ છે એ પાછલા 15-20 વર્ષની અંદર પલટાઈ છે મિત્રો.
અને એ પણ હું તો કહું છું કે આપણા સદભાગ્ય ગુજરાતની 6 કરોડની પ્રજાના કે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. નહીતર એવું ને એવું હોત, પૈસા તો ખર્ચાયા હોત પણ આવું બેસ્ટ ના બન્યું હોત, બનાવ્યા પછી નીચે આમ પડવા માંડ્યું હોત. સાધનો એવા ખરીદાયા હોત કે વર્ષની અંદર બગડી જાય. પરંતુ વિચાર સાથે, આયોજન સાથે, પ્લાનિંગ સાથે કયું કામ ક્યારે કરવું છે એની સાથે કર્યું છે. કાંકરિયા તો તમે રોજ જતા હતા ને 20 વર્ષ પહેલા, બકરા ગાડી સિવાય કહ્યું હતું. હું મારા 2 છોકરાઓ લઈને છેક ભીમનગર થી બકરા ગાડી બેહાડવા આવતી, બકરા ગાડી. આજે બકરા ગાડીની જગ્યાએ અટલ એક્સપ્રેસ 2 કલ્પના કરી હતી કોઈએ કે આ રીતે વિકાસ થઈ શકે છે? રિવર ફ્રન્ટમાં કામ જ એક જ આપણું, સાબરમતી નદીમાં વરસાદ આવે અને પૂર આવે એટલે બધા દોડે, ચલો ભાગો અહીંથી, ચલો 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 બધા હટો અહીંથી, પાણી આવે છે, પાણી આવે છે, ડબલા બબલા બધું ઉપડાવીને સ્કૂલમાં લાવવાના, ત્યાં રાખવાના, ખીચડી કઢી બનાવવાની. આ બધા તમે બનાવતા હતા ને ખીચડી કઢી બધી, ખવડાવવાનું એમને. આ જ કામ, ચોમાસું આવે એટલે બધાનું કામ, આ બધા તૈયાર જ હોય. જોજો ભાઈ પૂર આવે એટલે કહેજો, અમે ફૂડ પેકેટ બનાવશું, અમે આ બનાવશું. આજે કોઈને આ વખતે પૂર આવ્યું કેમ નથી આવ્યું? સાબરમતીમાં પાણી આવ્યું કે ના આવ્યું? કોઈને ખસેડવા પડે? કોઈને ખસેડવા પડે? નથી ખસેડવા પડે બધા. આ જે કામ મેં કહ્યું કે આ જે કામો થયા છે એ દેશભરના લોકો જોવા માટે આવે છે અને શીખવા માટે આવે છે. સાહિત્ય લઈને જાય છે, સ્થળ મુલાકાત લેતા હોય છે, અધિકારીઓ સાથે બેસતા હોય છે કે મેં કામ કેવી રીતે કર્યું, કેટલો ખર્ચ થયો, પ્લાનિંગ કોની પાસે કરાવડાયું, ઇમ્પ્લિમેન્ટેશન કેટલા સમયની અંદર થયું, વચ્ચે વચ્ચે હર્ડલ્સ કેટલા આવ્યા, કોર્ટ મેટરો કેટલી થઈ, આ બધામાંથી પસાર થયા પછી આ ગુજરાતનું ડેવલપમેન્ટ આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, તો આજના આ કાર્યક્રમની અંદર આ બધા આવ્યા, અમારા બધી બહેનો બેઠી છે સામે, અહીં જ કામ કરો છો ને બધા? ભણવાનું પણ અહીં ને? બસ ભણો, ઘણો તૈયાર થાઓ અને સુંદર મજાની સેવા કરો દર્દીઓની. દર્દી એટલે અમારું બધાની, અમે બધા દર્દીઓ જ આવવાના. અને તમારા હસ્તે કહું, ઘણા બધાના ભાગ્યમાં લખાયેલું હોય છે. અમે ઘણી વખતે સાંભળતા કે ભાઈ પેલી બેન છે ને નર્સ, એ ઇન્જેક્શન આપે ને તો જરાય દુખે નહીં, અમે સાંભળતા. અને જો આપણે પેલી જો આવી તો ખલાસ, ચીસ પડાવી દેશે એમ કે. આ બેન છે ને એવી સરસ છે કે એવી સરસ મજાની બધા જોડે વાતો કરે કે જેથી કરીને આપણું દુઃખ ઓછું થઈ જાય. અને એક એવી નર્સ છે, તો હું મોડું કરતી હતી, અત્યારે મોડી આવી ડિલિવરીમાં. શું કરતી હતી અત્યાર સુધી ઘેર? આવું પણ બોલે, બરાબર છે કે નહીં? પણ તમે તો ના જ બોલતા આવું બધું. તો આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, આટલું સુંદર સ્થળ પ્રાપ્ત થયું છે, સુંદર વ્યવસ્થાઓ મળી છે આપ બધાને. અને એટલે આવું સુંદર જ્યારે વાતાવરણ બન્યું હોય ત્યારે એની અંદર ભણવાની, કામ કરવાની એટલી જ મજા આવતી હોય છે. આપ સૌએ સ્વાગત સન્માન કર બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. અને તમે જે શુભેચ્છા